નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે હવે ગુજરાતીમાં ધોરણ ચારની અંદર બારમો પાઠાયા ક પાઠાયા આપણે બારમો પાઠ હવે બારમો પાઠ જે છે બાળ નરેન્દ્ર એમના લેખક છે ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ કોણ છે એમના લેખક છે ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે કોણ રમે છે તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે આંગણામાં એટલે આંગણું ઘરનું અગાસી હોય એ નરેન્દ્ર તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે તો તારક ચાલ આપણે ત્યાં રમીએ વૃક્ષ એટલે ઝાડ બરાબર છે તારક ઝાડ તો મને પણ બહુ જ ગમે છે મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે નરેન્દ્ર એકદમ સાચી વાત છે વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે આશ્રય એટલે આશરો આપે છે બરાબર છે તારક અને આ વૃક્ષો તડકામાં છાયો પણ આપે છે છાયો એટલે છાયડો આપે છે વૃક્ષની નીચે તમે તડકામાં હોય તો તમને છાયડો આપે છે નરેન્દ્ર તારક તું ક્યારેય વૃક્ષ ઉપર ચડ્યો છે શું કે છે તારક તું વૃક્ષ ઉપર કોઈ વાર તો તું ચડ્યો છે તારક ના હો મને બીક લાગે તારકને બીક લાગે છે એ કોઈ દિવસ ઝાડ ઉપર ચડ્યો નથી નરેન્દ્ર અરે એમાં ડરવાનું શું નરેન્દ્ર શું કહે છે એમાં ડરવાની કોઈ વાત જ નથી શું હું આ વૃક્ષ પર ચડું છું શું તો હું આ વૃક્ષ ઉપર ચડું છું તો નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે તો તારક નીચે ઊભો રહીને જુએ છે થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય છે શું કરે છે નરેન્દ્ર નરેન્દ્ર થળ પાસે જઈને ઉપર ચડવા લાગે છે બરાબર અને તારક ક્યાં ઊભો છે નીચે ઝાડની નીચે જ ઊભો છે અને જુએ છે અને થોડી વારમાં તો નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળી પર હિચકા ખાય છે બરાબર છે તો આવી જા તારક મજા આવશે હિચકા ખાવાની હવે ત નરેન્દ્ર તારકને શું કહે છે કે તું પણ ઉપર આવી જા તને પણ હિચકા ખાવાની ખૂબ જ મજા આવશે તો તારક પણ પણ મને બીક લાગે છે નરેન્દ્ર હવે તારકને ઉપર ચડવામાં બીક લાગે છે એવું નરેન્દ્રને કહે છે તો નરેન્દ્ર એમાં તે વળી શું પીવાનું શું કહે છે નરેન્દ્ર શું કહે છે એમાં વળી શું પીવાનું પીવાનું એટલે શેમાં શું ડરવાનું મારી માતા શું કહે છે ખબર છે જીવનમાં નિડર બનો તાવે નરેન્દ્રની માતા શું કહે છે એના મમ્મી શું કહે છે કે જીવનની અંદર તમે બહાદુ બનો ડરે નહીં તેવું એને કહેવાય નીડર બરાબર એટલે જીવનમાં કોઈ દિવસ ડર રાખવાનો નહીં તારક સાચી વાત છે તારી ચાલ ત્યારે હું પણ ઉપર ચડું છું હવે તારક શું કહે છે તારી વાત પણ સાચી છે તો ત્યારે હું પણ હવે ઉપર ચડું છું તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે પ્રયાસ એટલે કે પ્રયત્ન કરે છે પણ એટલામાં તારકના દાદા આવી જાય છે અને એટલી વારમાં કોણ આવી જાય છે તારકના દાદા આવી જાય છે તો દાદા અરે શું કરે છે તારક ઝાડ પર ચડે છે પડી જઈશ એના દાદા શું કહે છે અરે તારક તું શું કરી રહ્યો છે ઝાર ઉપર ચડે છે તો પડી જઈશ તારક નહીં પડો દાદાજી જુઓ મારો ભાઈ બહેન નરેન્દ્ર પણ હિચકા ખાય છે હવે તારક શું કે છે તારા કેમ કે છે કે હું નહીં પડું દાદાજી જુઓ મારો ભાઈ બહેન જે છે મારો મિત્ર જે છે નરેન્દ્ર એ પણ હિચકો ખાય છે દાદા નરેન્દ્ર હા પેલો તોફાની ને દાદા એના શું કે છે નરેન્દ્ર કેવો છે તોફાની તો દત્ત બાબુ નો દીકરો છે ને કોનો દીકરો છે દીકરો ને તું રવાડે ક્યાં એ તો વડના વાંદરા ઉતારે છે એ એ છોકરા નીચે ઉતર એ શું કે છે નરેન્દ્રના દાદા તારકના દાદા શું કે છે કે નરેન્દ્ર તો પેલો તોફાની છે એ બાપુનો દીકરો છે એટલે એમનો છોકરો છે એનો પુત્ર છે તો એ વડે તું એના રવાડે ક્યાં ચડ્યો એટલે કે એની સાથે તું ક્યાં ચડ્યા એના જેમ કેમ એવું વર્તન કરે છે એ તો વળના વળના વાંદરા ઉતારે એવો છે વળના વાંદરા ઉતારે ઉતારવા એટલે કે બહુ જ તોફાની હોવું અને રવાળે ચડવું એટલે ખોટી સોબત થવી બરાબર એનો મતલબ એમ થાય તો તું એની ખોટી સોબતમાં ઉતારવા વાંદરા ઉતારવા એટલે બહુ જ તોફાની હોવું બરાબર નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે નરેન્દ્ર જે છે ડાળ ડાળેથી લટકીને હળવેથી નીચે

તો નરેન્દ્ર કહે દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે એટલે નરેન્દ્ર શું કહે છે દાદાજીને કે ઝાડ ઉપર ચડીને મને ડાળ ઉપર હિંચકો ખાવાની ખૂબ જ મજા આવે છે મજા આવે એટલે કે આનંદ આવે બરાબર દાદા સારું પણ હવે ન ચડતો હવે તારકના દાદા શું કહે છે કે હવેથી તું ચડતો નહીં નરેન્દ્ર કેમ દાદાજી નરેન્દ્ર પૂછે છે દાદાને કે કેમ નહીં ચડવું એમ તો દાદા શું કે છે જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે હવે શું દાદા શું કે છે કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે સમજ્યો હવેથી આ ઝાડ ઉપર ન ચડતો જાઓ બીજે ક્યાંક રમો હવે એના દાદાએ એને બીક બતાવી છે શું બતાવ્યું છે તારકના દાદાએ નરેન્દ્રને કે ઝાડ ઉપર રાક્ષસ છે અને એ નાના છોકરાઓને ખૂબ જ હેરાન પરેશાન કરે છે તો સમજ્યા હવેથી તમે લોકો ઝાડ ઉપર ચડતા નહીં અને બીજે કોઈ જગ્યાએ રમો એવું કહે છે નરેન્દ્ર પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો આ હાથમાં પુસ્તકનું સેનું છે નરેન્દ્ર શું પૂછે છે એના દાદાજીને તારકના દાદાને પૂછે છે કે તમે અત્યારે કઈ બાજુ જવા માટે નીકળ્યા છો અને આ હાથમાં જે પુસ્તક છે એટલે કે ચોપડી છે એ શેનું છે તો હવે દાદા શું કે છે અરે શિવ 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 આ તમારી વાતોમાં મારે મંદિર જવામાં મોડું થઈ ગયું નરેન્દ્રના દાદા શું અરે તારકના દાદા શું કહે છે કે હરે શિવ 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 કે તમારા લીધે મને મંદિરમાં જવામાં મોડું થઈ ગયું તમારી વાતોમાં આવીને નરેન્દ્ર દાદાજી અત્યારે મંદિરે તારા નરેન્દ્ર શું કહે છે દાદાને કે દાદાજી અત્યારે મંદિરે દાદા કે હા સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વર કરવું જોઈએ સમજ્યું દાદાજી જાય છે નરેન્દ્ર ફરી વૃક્ષો ચડવા લાગે છે અને તારક મુજાય છે હવે નાની દાદા શું કહે છે કે સવાર સાંજ મંદિરે જઈને ઈશ્વરનું ધ્યાન ધરવું જરૂરી છે તો એ સમજ્યું એમ કરીને દાદાજી મંદિરે જવા નીકળ્યા છે અને આ બાજુ નરેન્દ્ર જે છે વૃક્ષ પર ચડવા લાગે છે અને એવામાં તારક પણ મૂંઝાય છે એને કશી સમજ પડતી નથી કે શું કરું શું નહીં તારક અરે નરેન્દ્ર તું ફરીથી ઝાડ ઉપર ચડે છે તારક શું કહે છે નરેન્દ્રને તું ફરી પાછો તું ઝાડ ઉપર ચડે છે નરેન્દ્ર કહે હા એમાં શું વાંધો છે નરેન્દ્ર શું કહે છે કે એમાં શું એમાં કોઈ વાંધો નથી તારક પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તને રાક્ષસની પણ બીક નથી હવે તારકના મનમાં શું બેસી ગયું છે કે દાદાએ કીધું છે કે ઝાડ ઉપર રાક્ષસ છે તો હવે નરેન્દ્રને આ કભી ખબર છે કે રાડ ઉપર રાક્ષસ છે એવું દાદાએ કીધું છે પણ તેમ છતાં એને દાદાની વાતની રાક્ષસની બીક પણ લાગતી નથી નરેન્દ્ર અરે તારક દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા બાકી ઝાડ ઉપર તે કાંઈ રાક્ષસ રહેતો હશે નરેન્દ્ર શું કહે છે તારકને કે દાદા તો આમ જ કહેતા હતા જેથી આપણે ઝાડ ઉપર ન ચડીએ એની આપણને બીક બતાવતા હતા એટલે આપણે ઝાડ ઉપર ના ચડીએ એટલા માટે બાકી ઝાડ ઉપર કોઈ દિવસ કોઈ રાક્ષસ રહેતો હશે નયંત્ર ઝાડ પર ચડી ડાળ પર હિંચકા ખાય છે થોડી વારે તારક પણ થળ પકડીને ડાળ પર ચડી હિંચકા ખાય છે બેઉ મિત્રો ગાય છે હવે બંને જણ હાડ ઉપર ચડ્યા છે ડાળ પર ડાળ પકડીને હિંચકો ખાય છે અને બંને જણ ગીતો બી ગાય છે કે અમે ના ડરીએ કોઈ વાફતથી વનવૃક્ષોમાં રહીએ રે રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ જી એ રવા આ જે પંક્તિમાં શું કહેવા માંગે છે કે અમે લોકો કોઈનાથી અમે કોઈ પણ મુશ્કેલી આવે તો અમે એનાથી ડરવાના નથી અને અમે વન વૃક્ષો છે તેમાં રહીશું અને એમાં રંગબેરંગી ફૂલો થઈને પણ ડાળે ડાળે ઝૂલા ઝૂલીશું એટલે કે હિંચકો ખાઈશું નરેન્દ્ર એની માના ખોળામાં માથું રાખીને સૂતો છે નરેન્દ્ર શું કરે છે એની માના ખોળામાં માથું રાખીને સૂતો છે એની માનું નામ છે ભુવનેશ્વરી દેવી અને એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાતો કરી રહી છે હવે નરેન્દ્ર જે છે એની માના ખોળામાં માથું રાખીને ઊંઘે છે ત્યારે એની માતા જે ભુવનેશ્વરી દેવી જે છે એમને એ એના પુત્રને એટલે એના છોકરાને એ હનુમાનજીના પરાક્રમો વિશેની વાત કરે છે માતા મને માતા અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા માતા હવે એની મમ્મી શું કહે છે કે હનુમાનજી આખો પર્વત એમના હાથમાં ઉપાડીને આકાશમાં ઉડે છે તો નરેન્દ્ર માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા નરેન્દ્ર એના મમ્મીને શું કહે છે એના માતાને કે હનુમાનજી આકાશમાં ઉડતા હતા તો માતા કહે હા બેટા હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા હવે નરેન્દ્રના મમ્મી કહે છે હા બેટા હનુમાનજી જે છે વાયુ પુત્ર છે એટલે એ આ એમને એ આકાશમાં ઉડી શકે છે અને તો બળવાન છે એટલે બહુ શક્તિશાળી છે નરેન્દ્ર માતા આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે નરેન્દ્ર શું કહે છે એમના મમ્મીને કે આ હનુમાન દાદા ક્યાં રહે છે તો માતા કહે છે હનુમાન દાદાને કેળા બહુ ભાવે એટલે એ કેળાની વાડીમાં રહે બેટા ચાલ હવે તું સુઈ જા સવારે વહેલા ઊઠીને શાળાએ જવાનું છે હવે માતાએ શું એને કીધું એના મમ્મીએ કે હનુમાનજીને કેળા ખૂબ જ ભાવે છે અને એ કેળાની વાડીમાં રહે છે તો બેટા ચાલ હવે તું સૂઈ જા અને સવારે પહેલું સ્કૂલે જવાનું પણ છે નરેન્દ્ર આંખો બંધ કરે છે એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસરાવે છે અને તેને ઊંઘ આવતી નથી મનમાં હનુમાનજીને યાદ કરે છે હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને તે સુઈ જાય છે અને બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી તે કેળાની વાડીમાં બેઠો છે હવે એની માતાએ એને કીધું છે કે એના મમ્મીએ કીધું છે કે હનુમાનજીને કેળા ખૂબ ભાવે છે એટલે એ કેળાની વાડીમાં રહે છે હવે નરેન્દ્રને રાત્રે ઊંઘ આવતી નથી નરેન્દ્રએ આંખો બંધ કરે છે પણ એને ઊંઘ આવી નથી એની મમ્મી એના પીઠ પર એને પસારે છે પંપાળે છે પણ એને ઊંઘ આવતી નથી પણ મનમાં જઈને હનુમાનજીને ને મળવાનો સંકલ્પ કરીને એ સુઈ જાય છે એટલે પ્રતિજ્ઞા કરે છે કે હું હનુમાનજીને મળવા જઈશ એવો એને પ્રતિજ્ઞા લઈ લે છે અને સૂઈ જાય છે અને બીજા દિવસે પાછો નરેન્દ્ર ઘરમાં નથી પણ એ કેળાની વાડીમાં જઈને બેસે છે નરેન્દ્ર આ હનુમાનજી હજી ના આવ્યા હું તો ક્યારનો એમની રાહ જોઉં છું જો હનુમાન દાદા નહીં આવે ને તો હું એમની સાથે કીટ્ટા જ કરી નાખીશ હવે નરેન્દ્ર જે છે હનુમાનજી હજુ સુધી નથી આવ્યા અને હું આટલો બધો ક્યારનો હું રાહ જોઈ રહ્યો છું તો હનુમાનજી હવે નહીં આવે તો હું એમની જોડે કિટ્ટા કરી નાખીશ એટલે કે એમની સાથે બોલું પણ નહીં માતા પ્રવેશીને અરે બેટા તું અહીં જ છે મેં તો તને કેટલા શોધ્યો અને આ હાથમાં આટલા બધા કેળા કોણા માટે છે હવે મેની માતા ત્યાં આગળ જાય છે ત્યારે તે નરેન્દ્ર કહે છે બેટા તો હજુ સહીં જ છે અને હું તો કેટલી બધી જગ્યાએ તને શોધી આવી છું અને આ હાથમાં આટલા બધા કેળા શા માટે છે કોના માટે છે એમ તો નરેન્દ્ર કહે છે માતા હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું આ કેળા પણ એમના માટે જ છે તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે પણ હનુમાન દાદા તો ન આવ્યા નરેન્દ્રની માતાને શું કહે છે કે તમે મને કીધું હતું કે હનુમાનજીના દર્શન કરવા હું અહીંયા આવ્યો છું બરાબર છે તો એ કેળા પણ એમના માટે જ છે મેં તે મને કહ્યું હતું કે દાદા જે છે હનુમાન દાદા કેળાની વાડીમાં રહે છે તો એ હનુમાન દાદા તો હજુ આવ્યા નથી માતા નરેન્દ્રના માથે હાથ દઈને અરે એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો ચાલ ઘેર જઈને આજે તું હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ હવે માતા એની મના મમ્મી શું કહે છે શ્રી નરેન્દ્રના હાથ માથા પર હાથ ફેરવીને કહે છે કે બેટા તું તો હનુમાનજીનો બેટા તું તો હનુમાનજીના જે છે એમણે રામજીએ કોઈ કામ એવું કાર્ય કરવાનું સોંપ્યું હશે એટલે ન આવ્યા અને તું તો ખરો ભક્ત નીકળ્યો હનુમાનજીનો તો ચાલ હવે ઘરે જઈએ અને હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ નરેન્દ્ર માતાની આંગળી પકડીને ચાલ માતાઓ કહેને જાય છે બરાબર છે તો ફળિયામાં ત્રણ ચાર છોકરાઓ રમત રમે છે બરાબર છે તો થોડી વાર નરેન્દ્ર પ્રવેશ છે નરેન્દ્ર ચાલો ભેરુઓ આજે એક નવી રમત રમીએ ભેરુઓ ભેરુઓ એટલે ભાઈ બંધો નરેન્દ્ર કે ચાલો ભાઈ બંધો આપણે આજે એક નવી રમત રમીએ છીએ તારક કઈ રમત નરેન્દ્ર હવે તારક એને પૂછે છે કઈ નવી રમત છે તો નરેન્દ્ર કહે ધ્યાનથી રમત ધ્યાનની રમત કઈ રમત છે ધ્યાનની રમત આપણા ઋષિમુનિઓ મુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા શું કરતા હતા આપણા જે ઋષિઓ જે છે એ પણ ધ્યાનમાં બેસતા હતા દધીજી ધ્યાનમાં બેસવાથી સા લાભ થાય દધીજી શું કહે છે ધ્યાનમાં બેસવાથી કોઈ લાભ થાય છે તો ધ્યાન નરેન્દ્ર ધ્યાન કરવાથી મનને શું મળે છે શાંતિ મળે છે શરીરનો થાક દૂર થઈ જાય છે અને આપણા જેવા બાળકોને તો ઘણો ફાયદો એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે છે હવે નરેન્દ્ર શું કહે છે કે ધ્યાનના બી ઘણા બધા ફાયદા થાય છે એક તો મનના મનને શાંતિ મળે આપણા શરીરનો જે પણ થાક હોય એ એ દૂર થઈ જાય અને આપણા જેવા બાળકો માટે તો એ ખૂબ ખૂબ જ ફાયદો થાય છે તો એમાં એકાગ્રતા અને આ શક્તિ પણ વધે છે તારક નરેન્દ્ર આ બધી તને કેવી રીતે ખબર પડી તારક શું કહે છે નરેન્દ્રને કે આ બધું તને કેવી રીતે ખબર પડી તો દાદીજી કેમ ના પડે એના ઘેર દરરોજ સંતો મહંતો પધારે છે એની સંગતનું પરિણામ છે દીધી શું કહે છે કેમ નહીં પડે એના ઘરે તો સંતો જે હોય સંતો મહાત્માઓ એમના ઘરે આવે છે એટલે એની આ સંગતનું પરિણામ છે તારક હે નરેન્દ્ર તારા પિતા દત્ત બાબુ પણ દરરોજ તા તારા શું કહે છે નરેન્દ્રને કે તારા પિતા પણ જો છે એ દરરોજ આવી રીતે કરે છે ધ્યાનમાં બેસે છે નરેન્દ્ર કે હા તેઓ તો પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે દદીજી હા હા ચાલો ચાલો આપણે પણ ધ્યાનની રમત રમી અને બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવે છે હવે પદ્માસન એટલે ડાબો પગ જમણા સાથળ પર અને જમણો પગ ડાબા સાથળ પર ચડાવી ટટાર બેસવું બરાબર તો બીજો મિત્ર પણ ઓમકાર બોલે છે ઓમકાર એટલે ઓમ પ્રણમ ઓમ એવો ઉચ્ચાર કરવો એ ત્યાં એકાએક બૂમ સંભળાય છે ભાગો 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 સાપ આવ્યો સાપ હવે એમાં શું કહે છે એમાં બૂમ એટલે અવાજ આવે છે કે ભાગો 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 સાપ આવ્યો છે આંખ ખોલીને ઓબ બાપરે સાપ આવ્યો ભાગો અધિજીની આંખ ખોલે છે ત્યારે એને બી દેખાય છે કે સાપ આવ્યો છે તો એ પણ ભાગે છે તારો ઊભો થઈને અરે નરેન્દ્ર ભાગ જલ્દી નીકળે છે ચાલ જલ્દી દૂર જતા રહીએ નરેન્દ્ર ધ્યાનમાં જ બેસી રહે છે તારક જો છે ઊભો થઈને નરેન્દ્રને જગાવે છે જલ્દી ઉઠવા માટે કહે છે કે સાપ નીકળો છે અને જલ્દી ત્યાંથી આપણે દૂર જતા રહીએ પણ નરેન્દ્ર ધ્યાનમાં જ બેસી રહે છે દેજી નરેન્દ્ર સાંભળે છે કે નહીં સાપ નીકળ્યો છે નરેન્દ્ર દદીજી શું કહે છે કે નરેન્દ્ર તને સંભળાય છે કે નહીં સાપ નીકળ્યો છે એમ તો તારક કહે ભાગ જલ્દી ચાલ અમે જઈએ છીએ તારક શું કહે છે કે ભાગ જલ્દી તો અમે જઈએ છીએ નરેન્દ્ર હજુ એ ધ્યાનમાં જ છે બધા છોકરા ભાગી જાય છે કોહા હાલ શાંત થઈ જાય છે ધીમે ધીમે મિત્રો પાછા નરેન્દ્ર પાસે આવે છે નરેન્દ્ર હજુ પણ ધ્યાનમાં જ છે બધા છોકરા ભાગી ગયા જાય છે પણ કોલાહલ શાંત થઈ જાય છે પણ ધીમે ધીમે મિત્રો બી પાછા નરેન્દ્ર પાસે આવી જાય છે તારક અરે નરેન્દ્ર તું તો ખરો છે હં તારક શું કહે છે તું તો ખરો છે યાર નરેન્દ્ર કહે કેમ શું થયું નરેન્દ્ર શું કહે છે શું થયું છે એમ કેમ તો આવું કહે છે એમ દદીજી કે નરેન્દ્ર તને અમારી એકે બૂમ સંભળાય નહીં દદીજી શું કહે છે નરેન્દ્રને કે તને અમારી કોઈ એક પણ બૂમ તને સંભળાય નહીં નરેન્દ્ર કે ના મને તો કશી જ ખબર નથી નરેન્દ્ર શું કહે છે મને તો કોઈ વાતની ખબર જ નથી તારક ખરેખર નરેન્દ્ર તને કશી જ ખબર નથી તારક શું કહે છે કે શું તને કશું પણ ખબર નથી એમ તો નરેન્દ્ર શું કહે છે હા હું તો ધ્યાનમાં હતો નરેન્દ્ર શું કહે છે કે હું તો ધ્યાનમાં બેસ્યો હતો જે કે જો ભાઈ તારી આ ધ્યાનની રમત તો જોખમી છે હોમ શું કહે છે કે આ તારી ધ્યાનની રમત છે જોખો માળ એટલે અસલામત છે તારક કે ના એવું નથી દદીજી આપણે આપણે માત્ર આંખો જ બંધ કરી હતી પણ આપણું મન તો તારક શું કહે છે કે ના દદી ના એવું નથી દદીજી આપણે માત્ર ખાલી આંખો જ બંધ કરી હતી પણ આપણું મન તો તારા તારદીજી કહે તારક મને તો લાગે છે કે આપણો આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે તો નરેન્દ્ર બીજા તરફ સ્મિત કરે છે અને એની માતા ત્યાં પ્રવેશે છે તો બીજું શું કહે છે કે તારકને તારક તો મને તો એવું લાગે છે કે આ નરેન્દ્ર ભવિષ્યની અંદર ઘણો મહાન વ્યક્તિ બનશે તે જ સમયે નરેન્દ્ર થોડો હસે છે અને ત્યાં જ એની માતા એટલે એની મમ્મી ત્યાં આવે છે માતા કહે નરેન્દ્ર ઓ બેટા નરેન્દ્ર એની માતા શું કહે છે બેટા ઓ નરેન્દ્ર ઓ નરેન્દ્ર નરેન્દ્ર કહે ઉભો થઈને હા માતા માતા ચાલ ઘેર આજે આપણે ઘેર ઠાકુર પધરાવવાના છે શું કહે છે ચાલ ઘરે આજે આપણે ઘેર ઠાકોર પધરાવાના છે એટલે સ્વામી રામકૃષ્ણ પરમહંસ તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા એ તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે તો હા આનંદ કે હા માતા આવજો મિત્રો બધા જાય છે અને પડદો પડી જાય છે ખબર છે તારે અહીંયા આ પાઠ આપણો પૂરો થાય છે હવે આના શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ છે એ અહીંયા લખી દેવાના રહેશે એક એક વાક્યના પ્રશ્નોના જવાબ પણ છે આમાં તો એ બી લખી દેશો એમાં એક એક વખત પ્રશ્નોમાં જવાબ છે તારક સાની બીક લાગે છે તો તારકને વૃક્ષ ઉપર ચડવાની બીક લાગે છે દાદાજીએ નરેન્દ્રને કોનો બંડાર બતાવ્યો તો દાદાજીએ નરેન્દ્રને રાક્ષસનો ડર બતાવ્યો બાળ નરેન્દ્રની માતાનું નામ શું હતું તો બાળ નરેન્દ્રની માતાનું નામ બુનેશ્વરી દેવી હતું નરેન્દ્ર કેળાની વાણીમાં કોની રાહ જુએ છે તો નરેન્દ્ર કેળાની વાણીમાં હનુમાનજીની રાહ જુએ છે સાપ નીકળ્યો છતાં નરેન્દ્ર કેમ ભાગ્યો નહીં પણ સાપ નીકળ્યો છતાં નરેન્દ્ર કેમ ના ભાગ્યો કેમ કે પદ્માસનમાં બેસી ઓમકાર બોલતો હતો અને ધ્યાનમાં એકાગ્ર હતો એટલે હવે ત્રણ ચાર વાક્યોના પ્રશ્નોના ઉત્તર છે કે વૃક્ષો સા લાભ થાય છે તો વૃક્ષો આપવા જે છે એ આપણા સૌ જાણે છે કે હવાને સ્વચ્છ રાખે છે વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય એટલે કે આશરો પણ આપે છે તેથી વળી વૃક્ષો આપણને છાયડો પણ આપે છે નરેન્દ્ર કેળાની વાણીમાં શા માટે કરો ત્યાં શું થયું તો નરેન્દ્ર માતા ભુવનેશ્વરી દેવીને નરેન્દ્રને હનુમાનજીના પરા પરાક્રમોની વાતો કરી અને કહ્યું કે હનુમાનજીને કેળા બહુ ભાવે છે એટલે કેળાની વાણીમાં રહેજી આથી નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાનજીને મળવા માટે ગયો પણ ત્યાં તેને હનુમાનજીના દર્શન થયા નહીં ધ્યાન કરવાથી શા લા ફાયદા થાય છે તો ધ્યાન કરવાથી શા ફાયદા થાય તો ધ્યાન કરવાથી મનને આપણું કેવું થઈ જાય છે શાંતિ મળે છે મનની શાંતિ મળે છે શરીરનો જે આપણો જે થાક જે છે એ ખૂબ એ બધો દૂર થઈ જાય છે અને ધ્યાન કરવાથી આપણી જે એકાગ્રતા છે અને આ સ્થિતિ છે એ આપણી વધે છે જો તમારે યાદશક્તિ વધારવી હોય તમારે ધ્યાન કરવું પડે દસ પંદર મિનિટનું જે ધ્યાન આવે છે એ ધ્યાન તમે કરશો તો તમારી એકાગ્રતા ત્યારે થાવ એકાગ્રતા તમારું ચિત્ત હોય તો તમારી યાદશક્તિ વધે છે બરાબર છે તો એનાથી તમને લાભ થાય છે તો હવે પ્રશ્ન પ્રશ્ન તરની અંદર છે કે પાઠના આધારે બાળ રંત્ર વિશે પાંચ છ વાક્યો લખવા તો એ તમારે જાતે લખવાના છે નરેન્દ્રના પાંચ છ વાક્યો પછી આવે છે આપણે ઉદાહરણ આપણા આપેલા ઉદાહરણ પ્રમાણે ન લખવામાં નિયમનું નિયમિત આવે છે તો સંગમ સંયમનું શું આવશે સંયમિત સમ્માનનું સન્માનિત અપમાનનું અપમાનિત ક્રોધનું ક્રોધિત સુગંધનું સુગંધિત આનંદનું આનંદિત બરાબર એ રીતે બધા શબ્દો બનાવવાના રહેશે જેવી રીતે બીજામાં ઉદાહરણમાં જે છે નરનું નરેન્દ્ર બરાબર તો દીપનું દીપેન્દ્ર જયનું જયેન્દ્ર જીતનું જીતેન્દ્ર જય વીરનું વિરેન્દ્ર હરનું હરેન્દ્ર અને હિતનું હિતેન્દ્ર એવા બધા નામો તમારે બનાવવાના બરાબર પછી ત્રીજામાં છે વાંદરું વાંદરા તો છોકરું છોકરા આવશે માથુંનું માથા કૂતરું કેળું કેળા ધોળું ધોળા ગાડું ગાડા કૂતરોનું કૂતરા બરાબર છે હવે કોષમાં આપેલા નરેન્દ્રના જે ગુણો આપ્યા છે ઘટના મુજબ ઉચિત ગુણ પસંદ કરીને ખાલજીયા ભરવાની રહેશે તો નરેન્દ્રનું કેળાની વાડીમાં પહોંચી જાવ એ શું છે જિજ્ઞાસા કહેવાય સાપ નીકળી બૂમ પડી છતાં નરેન્દ્રનું ધ્યાનમાં વેસી જવું એ શું કહેવાય એકાંગ્રતા રન્દ્રનું ઝાડ પર ચડવું એટલે એ શું કહેવાય નિડરતાથી શબ્દ જોઈ લો શાંત હવા તો પવન હવે શું આવશે હવા એટલે પવન મદદ સહાય પ્રણામ પ્રણામનું નમસ્કાર વંદન ઝાડનું વૃક્ષ આવશે તરુ આવે પળવાનનું આકનવાન મજબૂત દરરોજ એટલે હંમેશા બરાબર છે હવે આવે છે શબ્દો અશાંતિ વિસ્મરણ બેધ્યાન વિરોધો ગેરલાભ બરાબર છે હવે સાચી ચૂંટણીની સામે તમારે ટીક કરવાનું રહેશે તો અહીંયા પહેલા જે છે ફળ્યું જે છે એક આમાં ટીક કરજો પછી આવે છે જીવનનું છે તો અહીંયા જીવનમાં ટીક કરજો પછી આવે છે પછી ચી ધી ચી તો કરો બરાબર છે સમજ પડી ગઈ સાચી ચૂંટણીનું થઈ ગયું હવે આવે છે નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે તો વૃક્ષ ધ્યાન ઓમકાર ઋષિ સંકલ્પ છે બરાબર છે તો મેં તમને તમને સમજાવ્યું હતું છે કે શબ્દકોષ કઈ રીતે કરવાના છે તો શબ્દકોષમાં સૌથી પહેલાં આવશે સ્વરના શબ્દો સ્વરમાં પહેલાં શબ્દો શું છે ઓમકાર તો પહેલું શું આવશે ઓમકાર બરાબર બીજું શું આવશે ઋષિ ત્રીજું શું આવશે ધ્યાન અને ચોથું શું આવશે વૃક્ષ અને પાંચમું સંકલ્પ બરાબર તો આ રીતે તમારે જે આ સ્વાધ્યાય આખો છે એ કમ્પલેટ લખી પૂરું કરવાનો છે તો અહીંયા અમે તમને સ્વાધ્યાય પણ સમજાવી દીધો છે ઓકે તો આ સ્વાધ્યાય તમારા હોમવર્કમાં રહેશે